હેલો ફ્રેન્ડ્સ, પાછલા લેક્ચરની અંદર આપણે દરિયામાં થતું ક્ષારણ વિશે જોયું હતું. આજે જોવાનું છે પીટિંગ ક્ષારણ વિશે. તો આની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ, કોઈ પણ ધારો કે ધાતુની સપાટી છે, તો ત્યાં દરેક જગ્યાએ ક્ષારણ ન થતાં કોઈ એક જગ્યાએ ખાડો પડી અને એ ખાડાની અંદર જ ક્ષારણની પ્રક્રિયા થાય છે. એને આપણે નોર્મલી પીટિંગ ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. હવે જેમ કે ધારો કે કોઈ ધાતુની સપાટી છે અને આ સપાટી પર જો સમાન રીતે ક્ષારણ થાય તો એને આપણે સાદું ક્ષારણ કહીએ છીએ. પણ તો સપાટી પર ફક્ત એક જ જગ્યાએ ખાડો પડી અને ક્ષારણ થાય તો એને આપણે પીટિંગ ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. એના કેટલાક પ્રકાર છે, જેમ કે નેરો ડીપ છે, ઇલિપ્ટિકલ છે, વાઇડ છે, પછી સરફેસનું છે. જેમ કે સરફેસ ઉપર નાનો ખાડો હોય પણ અંદરથી ક્ષારણનું પ્રમાણ મોટું હોય, પછી અંડર કટિંગ છે તો કે કોઈ એક તરફ ક્ષારણનું પ્રમાણ હોય, પછી હોરિઝોન્ટલ છે કે ભાઈ સપાટી ઉપર આટલું જ ક્ષારણ હોય પણ અંદર અંદર અલગ અલગ જગ્યાએ વિસ્તરેલું હોય છે. આ પ્રકારના જે ક્ષારણો છે એ બધા પીટિંગ ક્ષારણના ઉદાહરણો છે. અને આ થવાનું મેઇન કારણ એ છે કે ધારો કે ચલો કોઈ મિશ્ર ધાતુ છે, તો એ ધાતુ ઉપર જે સપાટીના જે કણો હશે એ સમાન રીતે વહેંચાયેલા હશે. પણ તો કોઈ એક ધાતુ છે અને ધાતુ પર આપણે કોઈ પેઇન્ટ કરેલું છે એના રક્ષણાત્મક આવરણ માટે, તો કોઈ એક જગ્યાથી ધારો કે પેઇન્ટ ઉખડી ગયું છે તો ક્ષારણ શું થશે? અહીં ચાલુ થશે. હવે જ્યાં ક્ષારણ થશે એટલે કે જે ભાગ ખુલ્લો પડશે એ એનોડ તરીકે વર્તે છે, અને જ્યારે બાકીનો ભાગ છે એ કેથોડ તરીકે. અહીં દેખાય છે એમ જે એનોડ છે એ નાનો છે, કેથોડનો જે ભાગ છે એ બહુ મોટો છે. એટલે કે કેથોડિક પ્રક્રિયાઓ વધુ થવાના કારણે શું થશે? એનોડિક રિએક્શન પણ વધુ થશે અને જે ક્ષારણ હશે એ પણ વધી જશે. સાથેની સાથે જો ઓક્સિજનનું પ્રમાણ અલગ અલગ હશે તો જે ડિફરેન્શિયલ એરેશન પ્રવાહ ઉત્પન્ન થશે એના કારણે પણ જે એનોડ આગળ છે એ ખાડા પડવાનું જે દર હશે એ વધી જશે. તો આના કારણે આપણને પીટિંગ ક્ષારણ જોવા મળે છે. પછી બીજું કે ધારો કે આ કોઈ સીએલ સોલ્યુશન અથવા તો સીએલ વાયુના સંપર્કમાં હોય તો પણ આની અંદર વધારે પ્રમાણમાં ક્ષારણ જોવા મળે છે. જેમ કે જે એફઈ હોય તો એ એફઈ સીએલ ટુ ઉત્પન્ન કરે છે. તો જો આ સીએલનું પ્રમાણ હશે તો એફઈના જે આયનો છે એ વધુ વપરાશે અને એના કારણે થશે શું? જે ક્ષારણ છે એ વધુ જોવા મળે છે. અને ધીમે ધીમે શું થાય છે કે ક્ષારણ ઊંડું થતાં જે સપાટી હોય છે એની અંદર ખાડો પડી જાય. જેમ કે કોઈ પાઇપલાઇન હોય અને જો પાઇપલાઇનની અંદર કોઈ એક જ જગ્યાએ ખાડો પડી ગયો તો એ જે આખી પાઇપલાઇન છે એ શું થઈ જશે? નકામી થઈ જશે. એટલે કે સાદા ક્ષારણ કરતાં પણ જે પીટિંગ ક્ષારણ છે એ વધુ ગંભીર છે. હવે આની અંદર જો જોઈએ કે એના કેટલાક પ્રયોગોના આધારે કેટલા પરિણામ મળ્યા હતા, તો ધારો કે કોઈ પણ ધાતુની અંદર 18% જેટલો ક્રોમિયમ હોય અને 8% જેટલો નિકલ હોય તો આ ધાતુનું જે ક્ષારણ હશે એ કેવું થશે? વધુ થાય છે અને જે પ્રક્રિયાનો દર છે એ પણ વધુ જોવા મળે છે. પછી આપણે જોઈએ એમ જે તાપમાન વધે છે એમ ક્ષારણના દરમાં પણ વધારો થતો જોવા મળે છે. પણ 65°C તાપમાને ક્ષારણનો દર સૌથી વધુ જોવા મળે છે. અને એનાથી વધુ જ્યારે તાપમાન વધશે એટલે થશે શું કે તાપમાન વધતા ઓક્સિજનનો જે પ્રવાહ છે એ વધુ વપરાવા લાગશે. એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘટશે અને 65°C પછી શું થશે? ક્ષારણના વેગમાં ઘટાડો થશે. એ પ્રમાણે આપણને એનો દર જોવા મળે છે. પછી ધારો કે મેઇન જો કોઈ ધાતુની અંદર અશુદ્ધિ હશે તો જે અશુદ્ધિવાળો ભાગ હશે એ કેવો હશે? એનોડ તરીકે વધશે. જ્યારે શુદ્ધ ધાતુ હશે એ કેવી તરીકે વધશે? કેથોડ તરીકે વધશે. અને અહીં પણ આપણને ક્ષારણ જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈએ તેમ અલગ અલગ કારણોથી આપણને ક્ષારણ જોવા મળે. હવે ધારો કે કોઈ સપાટી છે અને સપાટી પર ધારો કે ફીણવાળી સપાટી છે કે જ્યાંથી પરપોટા ઉત્પન્ન થાય છે અને એની સાથે કોઈ રેતીના કણો છે, તો અહીં જે જગ્યાએ રેતીના પરપોટા હશે એ જગ્યાએ શું થશે કે ઓક્સિજનનો પ્રવાહ થોડો વધુ વહેશે. જ્યારે રેતીના જે કણ હશે એ જો એકબીજાથી ખૂબ જ નજીક હશે તો ઓટુનો જે પ્રવાહ હશે એ ઓછો થઈ જશે, જેના કારણે એનોડ અને કેથોડ રચાય છે. અને આ રીતે એનું ક્ષારણ થતું જોવા મળે છે. જેમ કે જે રેતીના જે કણો હશે એ ભાગ એનોડ તરીકે વર્તે છે, જ્યારે પરપોટાવાળો ભાગ છે એ કેથોડ તરીકે વર્તે છે. તો આના કારણે એનોડિક કેથોડિક રિએક્શન જોવા મળે છે. પછી ધારો કે કોઈ જે સપાટી છે એ જો વળાંક જોવા મળે છે, એટલે કે જો સપાટીને કોઈ જગ્યાએથી વાળવામાં આવે છે તો જે આ વળાંકવાળો ભાગ હશે ત્યાં શું થઈ જશે? તિરાડ પડી જશે. અને જે તિરાડના કારણે શું થશે? અહીંથી જે રક્ષણાત્મક આવરણ હશે એ ખસી જતા ત્યાંનો જે ભાગ છે એ ખુલ્લો પડે છે અને ત્યાં ક્ષારણની
શરૂઆત થાય છે, એટલે કે જ્યાં જે સીધા ભાગ છે એ કેથોડ તરીકે વધશે અને આટલો ભાગ એનોડ તરીકે વધશે, એટલે કે આગળ જતાં જે આ વળેલો ભાગ છે છૂટો પડવાની જે સંભાવના છે વધી જાય છે, અને આમ આપણને જે પિટિંગ ક્ષારણ જોવા મળે છે. હવે જો સિલેક્ટિવ કોરોઝનની વાત કરવામાં આવે તો તેમાં સૌથી મહત્વની વસ્તુ છે ઝીંકનું ક્ષારણ થવું. તો કઈ રીતે? તો ધારો કે મિશ્ર ધાતુઓ છે, તો જેમ કે પિત્તળ છે, પછી બ્રોન્ઝ છે, તો હવે આ જે ધાતુઓ છે આ ધાતુઓની અંદર શું જોવા મળે છે આપણને, જે અલગ અલગ પ્રકારનું ધાતુઓ જોવા મળે, જેમ કે પિત્તળ જેની અંદર સીયુ અને ઝીંક જોવા મળે છે. તો હવે આ જે મિશ્ર ધાતુ જ્યારે ક્યાંય કોઈ સપાટી સાથે જોડાયેલી હશે તો આની અંદર શરૂઆતમાં જે ઝીંક હશે એનું ક્ષરણ થઈ જશે અને સીયુ હશે એમનું એમ રહેશે, અને આ રીતે જે કોઈ પણ મિશ્ર ધાતુ છે એની સપાટી છે નષ્ટ થતી જોવા મળે છે. હવે ધારો કે એને ઉદાહરણથી સમજ, તો ધારો કે કોઈ કોઈ પાત્ર છે અને એની અંદર કોઈ મિશ્ર ધાતુની પટ્ટી મૂકેલી છે, તો હવે આમાં થશે શું? ધારો કે ચલો આ H2SO4નું સોલ્યુશન છે અને આ સીયુ પ્લસ આ ઝીંકની આ મિશ્ર ધાતુ છે, તો હવે થશે શું કે જ્યારે આ દ્રાવણના સંપર્કમાં આવશે એટલે શું થશે, આ Zn+2 બનશે અને સીયુ છે એના અવક્ષેપ બનશે. તો જે શરૂઆતમાં હશે આ બંનેના જે કણો છે એ સમાન રીતે અલગ થશે મિશ્ર ધાતુની સપાટીમાંથી, પણ જે સમય જતાં છે આ જે સીયુ છે એ સપાટી પર ફરી પાછો ચોંટી જાય છે, જ્યારે ઝીંક છે એ સોલ્યુશન સાથે ઓગળી અને એનું ક્ષારણ થાય છે. તો હવે આવ્યું જે ક્ષારણ અટકાવવું હોય તો આના માટેના જે સોલ્યુશન છે અથવા તો આ ક્ષારણ કેમ થાય છે હજી સુધી પૂરી રીતે સમજી શકાયું નથી, એના માટેના કેટલાક સોલ્યુશનો જાહેર કર્યા છે. જેમ કે આ જ્યારે ધાતુઓ બનાવવામાં આવે છે મિશ્ર ધાતુઓ, ત્યારે ધારો કે સીયુ અને ઝેડનની મિશ્ર ધાતુ છે તો એમાં જે ઝેંકનું પ્રમાણ છે એ થોડું ઓછું રાખવામાં આવે, અને આને જ્યારે મિશ્ર ધાતુ તૈયાર કરીએ ત્યારે વધુ હીટ આપવાથી શું થશે, આ જે મિશ્ર ધાતુઓ છે એ બહુ સારી રીતે ઓગળી અને એકબીજામાં મિશ્ર થશે, જેના કારણે જ્યારે સપાટી બનશે ત્યારે એકદમ સપાટી ઇવન બનશે, અને જેના કારણે જે બાહ્ય વાતાવરણ હશે એના સંપર્કમાં આવતા બહુ ઝડપથી ક્ષરણ થતું જોવા મળતું નથી. પછી બીજી કેટલીક ધાતુઓ છે તો એ ધાતુઓની અંદર પણ જ્યારે મિશ્ર ધાતુ ઓગળેલી હોય, તો જેમ કે એલ્યુમિનિયમનું અને એલ્યુમિનિયમ SN અને CU ની જો કોઈ મિશ્ર ધાતુ હોય તો આમાં શરૂઆતમાં સૌથી વધારે જે ક્ષરણ થશે એ કોનું થશે, એલ્યુમિનિયમનું થશે, પછી SN નું થશે. કેમ? તો કે દરેકના જે ઓક્સિડેટિવ નંબર છે એ કેવા છે, અલગ અલગ છે, એટલે જેનો વધુ હશે એનું ક્ષારણ વધુ જોવા મળશે. આ નિયમ અને સિદ્ધાંતના આધારે કોઈ પણ મિશ્ર ધાતુની અંદર પણ આપણને ક્ષારણ થતું જોવા મળે છે, અને ધારો કે મિશ્ર ધાતુમાં કોઈ એક જ નું થાય છે માટે એને સિલેક્ટિવ કોરોઝન તરીકે આપણે ઓળખીએ છીએ, અને મેઇનલી સૌથી મોટું ઉદાહરણ છે ઝીંક અને સીયુનું, માટે એને વીજ અશીતીકરણ પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાંથી ફક્ત ઝીંક જ દૂર થાય છે. તો કંઈક આ પ્રકારે આપણે પિટિંગ ક્ષારણ અને વીજ અશીતીકરણ જોઈ શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ટોપિકની વાત કરશું. થેન્ક યુ.